વાહન તરફ કામરેજના આંબોલી નજીક તાપી નદીના બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા. બ્રિજના સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ખસી જતા સર્જાયો ટ્રાફિક. નેશનલ હાઈવે પર આવેલા બ્રિજની પ્લેટ વારંવાર ખસી જતા વાહન ચાલકો થાય છે હેરાન પરેશાન. હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વાહન ચાલકોની તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે. સુરતના કામરેજ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. તંત્રની ગંભીર બેદરકારીને કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આંબોલી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર તાપી નદીના બ્રિજ પર લોખંડની પ્લેટ ખસી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. NHAIની બેદરકારીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. થોડા દિવસો પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે લોખંડની પ્લેટ બદલવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ થોડા સમયમાં જ તાપી નદીના બ્રિજ પર સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ખસી જતા વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બન્યા છે. યોગ્ય મરામતને અભાવે થોડા સમયે બ્રિજ પરથી લોખંડની પ્લેટ ખસી જાય છે, જેના કારણે હાઈવે પર વારંવાર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. થોડા સમય પહેલાં જ NHAI દ્વારા અંદાજિત 14 લાખના ખર્ચે લોખંડની પ્લેટ બદલવાની કામગીરી કરવામાં આવી હતી. આ વાતને હજી લાંબો સમય પણ નથી થયો તેવામાં ફરી એક વખત બ્રિજ લોખંડની પ્લેટ ખસી જતા વાહન ચાલકો અકળાયા છે. NHAI દ્વારા માત્ર પ્લેટ મૂકી વેલ્ડિંગ કરી કામ ચલાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ તાપીના બ્રિજ ઉપર વચ્ચેથી જે એંગલ ગટર નીકળી ગયા છે એ અવારનવાર દર અઠવાડિયે 10 દિવસે નીકળી જાય છે. કોઈ એના નકર કામગીરી થતી નથી અને કોઈ મોટા અકસ્માતની રાહ જોવાય છે. ટુ વ્હીલર વાળાનું તો એક્ટિવાનું વ્હીલ અંદર કરી જાય એવડી ગેપ પડી ગઈ છે. કોઈ સ્પીડમાં આવતું હોય અને ધ્યાન ના હોય તો સીધો ઊંધે માથે એક્સિડન્ટ થાય એવું છે. અને વારંવાર આ વસ્તુ છેલ્લા 10 મહિના ત્યાં થાય છે. આ વારંવાર આ પરિસ્થિતિ દર મહિને 1.5 મહિને સર્જાય છે. 14 લાખ રૂપિયાના ખર્ચે વારંવાર આ કામ કરવામાં આવે છે. NHAI દ્વારા આ કામ કરીને વારંવાર આ પ્લેટો તૂટી જાય છે. આ કોઈ એકદમ એન્જિનિયરોને બોલાવીને નિષ્ણાંત કામ થતું નથી. આ વારંવાર આ પરિસ્થિતિ સર્જાય છે. જ્યારે કોઈનો જીવ ગુમાય અને પછી આ કુંભકરણની નિંદ્રામાં સુતેલા લોકો જાગે એના કરતાં પહેલાં જાગવાની જરૂર છે. વારંવાર પ્રજાનો અવાજ બનીએ છે. પ્રજાના મતોનું રાજકારણ નથી, આ પ્રજાની હાલાકીનું રાજકારણ છે. એક તરફ NHAI વાહન ચાલકો પાસે સારો એવો ટેક્સ વસૂલે છે તો બીજી તરફ વાહન ચાલકોને સારી સુવિધા ન મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંબોલી તાપી નદીના બ્રિજ પર સતત ત્રીજી વખત લોખંડની પ્લેટ ખસી જતા NHAIના અધિકારીઓ કામે લાગ્યા છે. ફરી ખસી ગયેલા લોખંડની પ્લેટની રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વાહન ચાલકો વારંવાર થતી આ ઘટનાને લઈ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ NHAIની ટીમ દોડતી થઈ છે અને તાપી નદીના બ્રિજ પર યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.